वड़ताल टेम्पल बोर्ड की चूंटणी ने लेने महत्वपूर्ण समाचार। सूरत मतदारों 60, 61 और 62 नंबर बूथ खसेड़ाया है। कोईपण उम्मीदवार ने जाण कर सीवाय आ बूथ बदली देवाया है। पहले थी फाड़वेली जगह ने बदले बूथ ने अलग जगह खसेड़वामां आव्या। जगह बदली करी सामे पक्षे नुकसान करवानो आशय होवानो सत्संगी पंथ द्वारा आक्षेप पण करायो। सत्संगी पंथना उम्मीदवार राकेश पटेले चूंटणी अधिकारी ने तेने लईने अरजी करी छे। अरजी छतां बूथ केन्द्र परत न लावाना सत्संगी पंथ में रोष फैलायो छे। वड़ताल मैनेजिंग ट्रस्ट बोर्ड की चूंटणी प्रक्रिया धीरे धीरे आगळ वधी रही छे त्यारे वधु एक विवाद सामे आव्यो छे। सत्संगी पंथ द्वारा आक्षेप करवामां आव्यो छे के सूरतना जे मतदारो छे तेमनी माटे बनावेला 60, 61 अने 62 नंबरना बूथोनी जग्या तात्कालिक बदली नाखे। शुं छे आक्षेप? आपणे सत्संगी मंडळना उम्मेदवार राकेश पटेलने ज पूछीशुं। राकेश भाई, शुं रजूआत छे अने कई रीतनी तमारी रजूआत? जी, हवे आमां शुं छे के अत्यारे मारा मैं तपास करता चूंटणी अधीक्षकने आजे मैं अरजी आपी छे लेखित, अने एमां 60, 61 अने 62 वेड रोडना जे 3 बूथ छे એ આજે આજ સવારમાં તાત્કાલિક બદલી કાઢ્યા છે, જે અમારા અમને મત આપતા જે મતદારો અને સત્સંગીઓ જેમણે ભારે હાલાકી વેઠવી પડી અને એમ કે પ્રકારે અમારી જોડે આ ક્ષણ કપટ છે એવું અમને લાગે છે, કારણ કે દેવ પક્ષ છે, સત્તાધારી પક્ષ છે, એમની જો સામ દામ દંડ ભેદ બધું છે, એટલે આ લોકો ગમે તેમ કરીને પોતાનું વર્ચસ્વ અને પોતાની ગાદી છોડવી નથી, પોતાના જોડે સત્તા છે છોડવી નથી. બીજું કે સાવદા અને કુક્ષી મહારાષ્ટ્ર અને એમપીમાં જે બંને જગ્યાએ બૂથ છે એ આ લોકોએ એક આ ગરબડી કરવાના સ્ટ્રેટેજીથી જ આ બે બૂથ બનાવ્યા એવું મને મારે લાગે છે અને સાચું છે, જગ જાહેર છે, આમાં કોઈ વાત ખોટી નથી, બિલકુલ સાચી છે. રાકેશભાઈ, આ બે દિવસ પહેલા જે સિદ્ધાંત પક્ષ છે તે મેદાન છોડીને બહિષ્કાર કરી ચૂક્યા છે, છેલ્લા સમયે તમે પણ આજે બૂથ બદલવાની વાત કહો છો, ખરેખર હકીકત શું છે? સંદીપભાઈ, અમે લગભગ 15 અરજીઓ આપી હતી જે કાયદાકીય રીતે સંવિધાનના કાયદા મુજબ બિલકુલ સાચી હતી, અને કોર્ટના અને વકીલોના સલાહ મુજબ અમે જે અરજી આપી હતી જે ચૂંટણી અધિકારીઓ આમના કહેવાતા બધા ફોડેલા માણસો એ લોકોએ અમારી અરજીઓ દફતર કરી દીધી છે, અને આ લોકો લક્ષ્મીનારાયણ દેવથી નહીં બીતા અને હરિકૃષ્ણ મહારાજથી નહીં બીતા, અને ગવર્મેન્ટે બી એમની છે અને આ લોકો સત્તાધારી પક્ષ છે, એમને કશું કહેવાયું છે નહીં અને ખોટું જ બધું થઈ રહ્યું. વાલા રાકેશભાઈ, જેમનું કહેવું છે કે જે સત્તાધારી પક્ષ છે તેમના દ્વારા તમામ હથકંડા અપનાવી ચૂંટણી પોતાના તરફેણમાં ફેરવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ 60, 61 અને 62 નંબરના બૂથ બદલાવાને લઈ સુરતના મતદારો જે અલગ પંથમાં વોટિંગ કરવા માંગતા હતા તેમને ચોક્કસથી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે તેવી તેમણે લેખિતમાં રજૂઆત કરી છે. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે સંદીપ રાજપૂત, VTV ન્યૂઝ, વડતાલ.